છો વિદ્યાર્થી મિત્રો, મજામાં આજે આપણે ધોરણ 6માં સમાજમાં પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો એમાં ભાગ 3 ભણીશું એમાં આપણે પહેલામાં જોઈ ગયા કે એ સમયના લોકો કેવા કપડાં પહેરતા, માટી કલા સાથે સંકળાયેલા, તેમજ એમના ચિત્રો, એમના રમકડાં બનાવવાની પદ્ધતિ, ત્યારબાદ હડપ્પા, લોથલ, ધોળાવીરા, મોહેંજોદડો જેવા નગરો વિશે આપણે જોયું. હવે આપણે જોશું એમની ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. તો હડપ્પા સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની એટલે કે માતૃદેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. ધરતી માતા એટલે કે હડપ્પા સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. એટલે કે હડપ્પા સભ્યતામાં એ સમયના લોકો ધરતીની પૂજા કરતા, માતૃદેવીની પૂજા કરતા. કેમ? કારણ કે ધરતી એ પાણી અને અન્ન આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા અને સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગનમાં અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા. યાદ રાખજો, ખાસ મોસ્ટ આઈએમપી હડપ્પા સભ્યતાના જેટલા પણ સ્થળો છે એમાં માત્ર 2 સ્થળોએ, એક લોથલ અને એક કાલીબંગન, માં અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા, એટલે કે હવનકુંડ. હડપ્પા સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવો મળ્યા છે. એટલે કે ક્યારેક એ લોકો અમુક જગ્યાએ દાટતા હતા અને ક્યારેક અમુક જગ્યાએ એને અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. હવે છે લિપિ અને ભાષા. તો સિંધુખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવ્યા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ, તેમના ઉપર કોઈ ઉકલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે, એટલે કે એ ભાષા હજી ઉકેલી શકાઈ નથી. જો કે આ લખાણ ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. કેવા છે? લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો છે અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. આપણા પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે કે આર્કિયોલોજીક ઘણા સમયથી પ્રયત્નો કરી રહ્યા છે, પણ એની લિપિ હજી સુધી શોધી શક્યા નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, એની લિપિ હજી સુધી આપણને મળી નથી. ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળો, ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળો ક્યાં છે? તો આપણે એમાં પહેલાં 2 તો જોયા. કયા જોયા હતા વિદ્યાર્થી મિત્રો? પહેલું લોથલ અને બીજું હડપ્પા વિશે આપણે જોયું. તો બીજું જોશું, ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી એટલે શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેસલપડ, ધોળાવીરા અને સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવર, આંબરા અને ભરૂચ જિલ્લામાં કેમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પા સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી ગુજરાતમાં રંગપુર, સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી એટલે શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવડ, આંબરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પા સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. હવે હડપ્પા સભ્યતાનો અંત. ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણોના કારણે
આ સભ્યતાનો અંત આવ્યો હશે એવું માને છે. કેવી રીતે આવ્યો હશે અંત આ સભ્યતાનો? ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે, એટલે કે હજી સુધીનો સાચો ઉકેલ મળ્યો નથી. હવે આપણા પ્રાચીન ગ્રંથો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ગ્રંથો એમાં છે પેલું ઋગ્વેદ અને તેનું અધ્યયન. મુખ્ય વેદ ચાર છે વિદ્યાર્થી મિત્રો, વેદો કેટલા છે? મુખ્ય ચાર. એમાં પેલું ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. કયા કયા વિદ્યાર્થી મિત્રો? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, એટલે કે સૌથી જૂનામાં જૂનો ગ્રંથ તો ઋગ્વેદ, જેમાં 10 મંડળો, 1028 પ્રાર્થનાઓ જેને સૂક્ત કહે છે તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદમાં શેનો સમાવેશ થાય છે? તો 10 મંડળ અને 1028 પ્રાર્થનાઓ, એટલે સૂક્ત કહેવાય. શું કહેવાય? એને સૂક્ત ઋગ્વેદ એનો સમાવેશ. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. ઋગ્વેદ એ શું છે? પ્રાચીન જ્ઞાનનો ભંડાર. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ. ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલો છે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, તો એ પ્રાચીન સંસ્કૃત અથવા વૈદિક સંસ્કૃત, પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃતમાં લખાયેલો છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. આપણે ઋગ્વેદના માધ્યમથી શું જાણવા મળે? તો આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો, સૂક્તો એટલે પ્રાર્થનાઓ, સંવાદ સ્વરૂપે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી, તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી, પણ એમાં શું થતું? તો રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી અને ન્યાય પણ અપાતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી. સમિતિ શું કરતી? રાજાની ચૂંટણી. રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિત. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું, અને ગવેષણા એટલે યુદ્ધ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગવેષણા એટલે યુદ્ધ. રાજાનું મુખ્ય એક કાર્ય શું હતું? ગવેષણા. ગવેષણા એટલે યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે રસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય. કઈ રહેતી? રાવી. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. આર્યોમાંથી, ઋગ્વેદમાંથી શું મળે? તો આર્યોના સામાજિક જીવનની માહિતી મળે છે. સમાજનું એક કુટુંબ હતું, એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. આર્યોનું જીવન કેવું હતું? કુટુંબવાળું હતું, એટલે કે સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન તેમજ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સમાજ વર્ણ કે જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઊંચ નીચનો ભેદભાવ નહીં, કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વતંત્ર હતું. સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ગોસા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની રૂચાઓ પણ રચી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અપાલા, લોપામુદ્રા અને ગોસા જેવી વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની રૂચાઓ પણ રચી છે. કન્યા
પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેના લગ્ન થતા. ક્યારે? પુખ્ત ઉંમરની થાય ત્યારે. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખ જોવા મળે છે. માં ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને સૂર્ય વગેરેની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. એ સમયે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નહીં પણ શેનું? ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને સૂર્યની પૂજા ઉપાસના થતી. સવાની દેવી એટલે ઉષા, સાંજની દેવી એટલે અદિતિ. એ સમયે ઋગ્વેદમાંથી શું માહિતી મળે? તો સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાય, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં ગાય, ઘોડા અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે. ઋગ્વેદમાં સૌથી વધુ ઘોડાનો ઉલ્લેખ છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાએ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. એ સમયે પશુઓ માટે યુદ્ધ થતા હતા. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી, એટલે કોણ પૈસાદાર, કોણ ગરીબ, કોણ ધનિક, તો એ કોની ઉપર ગણતરી થતી? તો કોની પાસે કેટલા પશુઓ છે એના આધારે. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કૃષિ ગૌણ હતી, પશુપાલન મુખ્ય સામૂહિક રીતે હતું અને કૃષિ ગૌણ હતી. હવે આપણે અહીંયા સ્વાધ્યાય છે. સ્વાધ્યાય તમારે સારા અક્ષરે નોટમાં લખવાનું છે અને મોડે પણ કરવાનું છે. સૌથી પહેલાં આપણે સ્વાધ્યાયમાં વિકલ્પો જોશું. પહેલું, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ ક્યાં સ્થળેથી મળી આવ્યા? તો હડપ્પા. બીજું, હડપ્પા સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું હતું? કૃષિ ક્રાંતિ, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, કયું હતું? કાલીબંગાન. ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો આપણે હમણાં જોયું વિદ્યાર્થી મિત્રો, કેટલા છે? 10. ટૂંકમાં ઉત્તર આપો. હડપ્પા સભ્યતાના નગરના રસ્તાઓ પરિચય આપો. તો હડપ્પા સભ્યતા નગરના રસ્તાઓ કેવા હતા? સીધા, પહોળા, એકબીજાને કાટખૂણે કાપતા હતા. તેમજ રસ્તાઓ પર દીવાબત્તીની, રાત્રિ એટલે કે રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી અને દરેક રસ્તાઓ એકબીજા શેરીઓને સમાંતર હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો. બીજું છે, હડપ્પા પ્રજાની સર્જનશક્તિને કલાકારી કે રમકડામાં વ્યક્ત થાય છે એ વિધાન સમજાવો. તો આપણે હમણાં જ વાત કરી કે એ લોકો રમકડા બનાવવામાં ખૂબ જ માહિર. અહીંયા આપણે છેલ્લે જોયું તો સિંધી ખીણના સભ્યતાના લોકો પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘોઘરા, ગાડા, લકોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડાનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. તેમજ માથું હલાવતા પ્રાણી અને ધાર્મિક ઝાડ ઉપર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ જોવા મળે છે. હવે છે લોથલ વિશે નોંધ લખો. તો સૌપ્રથમ લોથલ ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે. તેમજ લોથલ એ સમયે એક મોટું બંદર અને ઔદ્યોગિક સ્થાન હતું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાં માટે એક મોટો ધક્કો પણ એટલે કે ડોકયાર્ડ પણ મળી આવ્યું છે. તેમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરીઓ પણ મળી આવી છે. એ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદરેથી થતો હશે એવું માનવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યા કાલીબંગન હાલ ખાલી ગયા રાજ્યમાં આવેલું છે? તો રાજસ્થાન. હડપ્પા સભ્યમાંથી મળી આવે સ્નાનાગૃહ ખાલી ગયા નગરમાં આવેલ છે? તો કઈ જગ્યાએ છે? મોહેંજોદાડો. ધોળાવીરા ખાલી ગયા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વ સ્થળ છે. ધોળાવીરા ક્યાંથી મળી આવ્યું? કયા જિલ્લો ગુજરાતનો? કચ્છ જિલ્લો. હવે છે ખરાકોટા. પેલું, હડપ્પા સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. મિસર, મેસોપોટેમિયા. સાચું. ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. સાચું.
ધોળાવીરાની નગર રચના બે ભાગમાં હતી, બે ભાગમાં વેચાયેલ હતી. સાચું કે ખોટું વિદ્યાર્થી મિત્રો? ધોળાવીરા ત્રણ ભાગમાં વેચાયેલું હતું, બે ભાગમાં નહીં, એટલે આ ખોટું. વેદ મુખ્યત્વે સાત છે? ના, હમણાં જ આપણે જોયા વેદો મુખ્યત્વે કેટલા છે? ચાર, એટલે આ પણ ખોટું. વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરે તમારે સ્વાધ્યાય લખવાનું છે, તૈયાર કરવાનું છે. ઓકે, ચાલો આવજો.